મહેસાણા જિલ્લા પંચાયતની સીટ કળા ઉમેદવાર યોગિતાબેન યોગેશભાઈ આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કડા સીટ પર ખૂબ મોટી સંખ્યામાં રેલીનું આયોજન અને રોડ શો યોજાયો હતો, જેમાં ડીજે સાથે 40 ટ્રેક્ટર પણ જોડાયા હતા. 100 જેટલી ગાડી અને 30 બાઇકના સાધનો સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી બાકરપુરાથી જે સીટના ગામડાઓ છે તેમાં પ્રસ્થાન કરી અને વિસનગરમાં આ રોડ શો પૂર્ણ કરવામાં આવ્યો હતો. રાત્રે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાના અધ્યક્ષતામાં વિસનગર ખાતે જાહેર સભા પણ યોજવામાં આવી હતી. આમ મહેસાણા જિલ્લામાં પણ આમ આદમી પાર્ટી દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. હવે નવો ટ્રેન્ડ શરૂ થયો છે, ટ્રેક્ટર રેલી. ખેડૂતો અને કિસાનો જે ટ્રેક્ટર રેલી કરી રહ્યા છે, તે જ પ્રમાણે હવે ચૂંટણીઓમાં પણ ટ્રેક્ટરોની રેલી જોવા મળી રહી છે. જે આપ દ્રશ્ય નિહાળી રહ્યા છો તે મહેસાણા જિલ્લા પંચાયત સીટ કડાના ઉમેદવાર પટેલ યોગિતાબેન યોગેશભાઈ કે જેઓ આમ આદમી પાર્ટી પરથી લડી રહ્યા છે અને તેમના દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીના રોડ શોમાં જોડાયા હતા. અને જ્યારે આપણે વિચારવા બેસીએ કે 30 વર્ષથી ભાજપને મત આપવાનું પરિણામ શું આવ્યું, તો જવાબ એ આવે કે 30 વર્ષ મત આપવાનું પરિણામ એવું આવ્યું કે છોકરાઓ ભણાવવા માટે લોનો લેવી પડે, જમીનો વેચવી પડે, ઘરેણા ગીરવે મૂકવા પડે એવો માહોલ આવ્યો. પહેલા ખિસ્સામાં ચેક કરવું પડે અથવા વ્યાજવાળાને ફોન કરવો પડે, 5 લાખ વ્યાજવા આપ, મારા બા દીકરો કે કંઈક કોઈ બીમાર પડ્યું છે, દવાખાન ભરોસો મૂકવો છે અમારે. અને હવે મેં મનમાં સંકલ્પ કર્યો છે કે હું ઝાડુ સિવાય કોઈને મત આપીશ નહીં, ચાહે ભાજપ વાળા ગમે એટલો ખર્ચો કરે, કોંગ્રેસ વાળા ગમે એટલી દાદાગીરી કરે, હું મારો મત હાર કે જીત જોયા વગર ફક્ત ને ફક્ત રાજનીતિની અંદર ભણેલા લોકોને આગળ વધારવા માટે મારો મત હું ઝાડુને આપીશ. એવો જેને સંકલ્પ કર્યો હોય એ મોબાઈલ કાઢે અને સ્ટેજ ઉપર અમારા ઉમેદવારોના ચહેરા ઉપર લાઈટ કરે એટલે અમને ખબર પડે તમે ઉમેદવારોને કેટલા ચમકાવવાના છો. આપણે તો આમ આદમી નો જ મત આપીશ. જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો સરકારી કચેરીઓની હાલત શું છે, કે સરકારી કચેરીમાં કોઈ કામ હોય તો ધક્કા ખાવા પડે, એક ધક્કે ન થાય, બે ધક્કે ન થાય, ચાર ધક્કે ન થાય, 40 ધક્કે આપણું કામ ન થાય, એજન્ટો ગોતવા પડે, સાહેબને કરી દો ને જે હોય એ 500,000 લઈ લો એમ કહેવું પડે ત્યારે આપણા કામ થાય. દિલ્હીની અંદર લોકો ઈમાનદાર આમ આદમી પાર્ટીને ઝાડુના નિશાન ઉપર મત આપીને સરકાર બનાવી, એનું પરિણામ શું આવ્યું કે આજે દિલ્હીની અંદર આવકનો દાખલો, આધાર કાર્ડ, રાશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, EWS દાખલો, SC, ST, OBC ના પ્રમાણપત્રો, લગ્નનો દાખલો, જન્મનો દાખલો, મરણનો દાખલો, બીજા ત્રીજા ચોથા પાંચમા જે કઈ સર્ટિફિકેટ આવતા હોય એ બનાવવા હોય તો દિલ્હીના લોકોએ કોઈ સરકારી કચેરીએ જવાની જરૂર નથી. ઈમાનદાર આમ આદમી પાર્ટી ઝાડુના નિશાન પર જે લોકોએ મત આપ્યો એ લોકોને ઘરે બેઠા સુવિધા આપવા માટે દિલ્હી. પણ મારે તમને ગર્વ લેવા જેવી બાબત કહેવી છે કે અગાઉની મારી જેટલી કોઈ પણ આમ આદમી પાર્ટીની સ્પીચ છે એ પણ સાંભળશો, આના પછી જે બોલી છે પણ સાંભળશો, તો અમે શિક્ષણની વાતો કરીએ છીએ કે અમે સરકારી શાળાઓ બનાવવા માંગીએ છીએ ગુજરાતમાં, અમે સરકારી દવાખાનાઓ બનાવવા માંગીએ છીએ, અમે સરકારી કચેરીઓની અંદરથી ભ્રષ્ટાચાર 1000% નાબૂદ કરવા માંગીએ છીએ, તમે ભરેલા મેળાનો અમે તમને હિસાબ અને પૂરી સુવિધાઓ આપવા માંગીએ છીએ. આ કામની વાત અમે લઈને આવ્યા છીએ, અમારી સરકાર નથી છતાંય અમે કામની વાત કરીએ છીએ, આક્ષેપો ઓછા અને અમારા મુદ્દાની વાત વધુ કરીએ છીએ. પણ જે ભાજપને આપણે 30 વર્ષથી મત આપ્યા છે એમની સભાઓમાં, એમની રેલીઓમાં, તમારા બાળકોના શિક્ષણ, જનતાએ કીધું કે એક વખત છોકરાઓ કે છે તો મત આપવા દો, 70 માંથી 67 સીટો આપી, પૂર્ણ બહુમતી આપી, અને સરકારે પૂર્ણ બહુમતીનો ઉપયોગ શેમાં કર્યો,
લોકોનું હિતનું કામ કરવા માટે કર્યો, સ્કૂલો બનાવી, શાળાઓ, દવાખાનાઓ, રોડ રસ્તાઓ, ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના કામ કર્યા, અને 5 વર્ષ પૂર્ણ બહુમતી વાળી સરકાર ચલાવ્યા પછી બીજી વખત લોકો પાસે જવાનો સમય આવ્યો. 2020 માં દિલ્હીની અંદર ચૂંટણી આવી. દોસ્તો, ગર્વ લેવા જેવી વાત લાગે તો વધાવજો કે બીજી વખત જયારે મત માગવાનો સમય આવ્યો, એક સરકાર ચલાવી લીધા પછી, ત્યારે અરવિંદ કેજરીવાલની અને આમ આદમી પાર્ટીની ભાષા બદલાઈ ગઈ. 2020 માં મત માગવા ગયા તો ટૂંકું ભાષણ કર્યું કે આ 5 વર્ષમાં અમે કામ કર્યા હોય તો મત દેજો, નહીં તો ન દેતા વાત પૂરી. ભ્રષ્ટાચારીઓને, માફિયાઓને આપણે મત આપ્યા. દરેક ચૂંટણીમાં એમને ચૂંટણીઓ જીતવી છે, પણ ચૂંટણીમાં જયારે મત માગવા આવે ત્યારે ક્યારે એમની કહેવાની એવી હિંમત નથી કે અમે કામ કર્યા હોય તો અમને મત દેજો. આ એમનો વિકાસ છે દોસ્તો, કે એમના કામ ઉપર મત માગી શકે એવી હિંમત નથી એનામાં. અમને મત દેજો નહીં તો તમારા કારખાનામાં રેડ પડશે, અમને મત નહીં દો તો આમ થઈ જશે, તેમ થઈ જશે, આવી ધાક ધમકીઓ મારે છે કે નહીં, મારે છે કે નહીં. કાલોડિયાની અંદર અમદાવાદમાં મતદાનમાં ભાજપના ગુંડાઓએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમિતભાઈ પંચાલને ઢીકા પાટુ ગરદા પાટુનો માર માર્યો, અમારા ઉમેદવારને હોસ્પિટલ લઈ જવા પડ્યા છે. દોસ્તો, આવા ગુંડાઓ સરકારમાં બેઠા છે. 25 વર્ષથી જો તમે યુવાનોને રોજગારી આપી હોત, ખેડૂતોને એમનો હક આપ્યો હોત, વાલીઓને પૂરો ન્યાય આપ્યો હોત, શાળાઓ બનાવી હોત, દવાખાના બનાવ્યા હોત, ભ્રષ્ટાચાર હટાવ્યો હોત, તો તમારે આજે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ગુંડાઓની જેમ મારવાની જરૂર ન પડી હોત. આ બતાવે છે કે તમે નિષ્ફળ લોકો છો, તમે કામ કર્યા નથી. રાજકોટની અંદર ભાજપના ગુંડાઓએ બુથની અંદર જે ઈવીએમ તોડી નાખ્યું, સુરતની અંદર ભાજપના ગુંડાઓએ કાર્યાલય બુથની બહાર મૂકેલા ટેબલ તોડી નાખ્યા. દોસ્તો, હું આપ સૌને વિનંતી કરું છું કે 25 વર્ષ 30 વર્ષ સરકાર ચલાવવાની તક મળ્યા પછી પણ જેને ટેબલ તોડવાના ધંધા કર્યા હોય અથવા કરવા પડતા હોય, આપણા બધાના બાળકોના ભવિષ્યનું શું વિચારી શકવાના છે, નક્કી તમારે કરવાનું છે. કે ટેબલો તોડવા વાળી ગેંગ, ઈવીએમ તોડવા વાળી ગેંગ, ધાક ધમકી વાળા લોકો, આવા લોકો આપણા બાળકોનું ભવિષ્ય નક્કી કરશે કે અહીંયા બેઠેલા એમફામ થયેલા બહેનો કે જે ચૂંટણીઓ લડશે, જીતશે, આપણા બાળકો માટે સારું વિચારી શકશે, નક્કી તમારે કરવાનું છે. આ વખતે આપણી પાસે તક છે, આ વખતે આપણી પાસે વિકલ્પ છે, આ વખતે આપણી પાસે ભણેલા ગણેલા ઉમેદવારો છે, અને કોંગ્રેસ ભાજપના લોકો અમારી મજાક ઉડાવે છે. હું તમને બધાને એ પણ જણાવવા માંગીશ કે તમને એમ લાગે કે મજાક ખોટી છે તો બુથ ની અંદર જઈને બદલો લેજો. શું મજાક ઉડાવે છે કે આમની પાસે કોઈ નામચીન નેતા નથી, આમની પાસે નામચીન ચહેરાઓ નથી, આ તો હવે કઈક જેને રાજકારણના રમા ખબર નથી પડતી એવા લોકો આવી ગયા ચૂંટણી લડવા, સોશિયલ મીડિયામાં આવી પોસ્ટો મૂકી મૂકીને અમારી મજાક ઉડાવે છે. દોસ્તો, તમારા બધાના ઉત્સાહ, તમારા બધાના જોશના માધ્યમથી અમને જવાબ આપવા માંગુ છું કે તમને રાજકારણના રોની બહુ ખબર પડે છે, તમારી પાસે બહુ મોટા મોટા નેતાઓ છે, તમે પોતે બહુ મોટા નેતાઓ છો, તો અમને જવાબ આપો કે કોરોનામાં કઈ ગુફામાં જઈને હંતાઈ ગયા હતા તમે બધા? જનતા જયારે હેરાન થતી હતી, પોલીસ માસ્કના નામે કરોડો રૂપિયા ઉઘરાવતા હતા તમારી સરકારના આદેશ પ્રમાણે, લોકોને ઘરની અંદર કેદ કર્યા હતા, જે જરૂરી કામથી બહાર નીકળ્યા ને પોલીસે માર્યા, ખોટી એફઆઈઆરો કરી, ત્યારે તમારા મોટા નેતાઓને રાજકારણનો ર કામમાં નહોતો આવ્યો, એટલે હવે બદલો લેવા તમને ઘર ભેગા કરવા માટે હવે અમારા સામાન્ય માણસોને લઈને આવ્યા છીએ. આજે મારે બહુ ગર્વ સાથે કહેવું છે કે અમે ગરીબ પાર્ટી છીએ, ભાજપના ચોર ચપાટાઓની જેમ અમારી પાસે કરોડો રૂપિયા કાર્યાલયો પાછળ ખર્ચવા જમણવાર કરવા માટેના પૈસા નથી, અમારી પાસે પૈસા નથી, અમે ગરીબ લોકો છીએ એનો અમને ગર્વ છે. અમે તમને ભજીયા નથી ખવડાવવાના, અમે ચા પણ નથી પીવડાવવાના, અમે બહુ બહુ